138માં પ્રકરણની કથા આપણે ગઈકાલે સાંભળી હતી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એની અંદર કીધું આ જે કથા હું કહું છું એ કેવી છે, તો કે ભગવાનના ભક્તોને સત્સંગીને સુખને આપનારી છે, એના જીવમાં આ કથા સાંભળીને બળ આવી જાય, એક નવો જોશ ને ઉમંગ આવી જાય, મહારાજને ભજવાનો, મહારાજને નિષ્ઠાનો, ખુમારીનો, એની અંતરમાં મહારાજની નિષ્ઠાને ખુમારી વધે કે મને કેવા મહારાજ મળ્યા છે, કેવો દિવ્ય સત્સંગ મળ્યો છે, આ કેવો મારી શું પાત્રતા છે, અને આ મહારાજ કેવા, આ સત્સંગ કેવો, આ સંતો ભક્તો કેવા, એની મધ્યે મને રહેવા મળ્યું છે, મારા અતિ મોટા ભાગ્ય છે, એવી આ બધી કથાઓ છે. સ્વામી, કે આ કથાઓ કેવી છે? મેં કોઈ સાંભળેલી કે બીજી લખેલી એવી કથાઓ નથી, આ મેં મારી આંખે જોયેલી છે, એવી આ કથા હું તમને કહું છું. એ સત્સંગી ભક્તોને પણ ધન્ય છે, એના પુણ્યનો કોઈ પાર નથી, અને એ મહારાજને પણ ધન્ય છે કે જેણે પોતાના ભક્તોને આવા પરચાઓ પૂરીને એને સનાથ કર્યા અને એને ધન્ય કર્યા. અને આવી કથાઓ સાંભળી, આ મહારાજ મળ્યા, સત્સંગ મળ્યા પછી પણ, આવો દિવ્ય પ્રતાપ ઈશ્વરી જોયા પછી પણ જેને ભગવાનમાં ભાવ નથી થતો, તો મહારાજ કહે છે, સ્વામી કહે છે, તો કેવા છે? તો કે નાસ્તિક છે, અને અંતે જમપુરીને અધિકારી થશે. પણ જે આસ્તિક ભક્તો છે એને તો આ કથા સાંભળીને અંતરમાં અતિ આનંદ થશે, એમ કહીને સ્વામીએ જેતલપુરના બે ભક્તોની કથા ગઈકાલે કરી હતી, આપણે સાંભળી. આગળ એક બીજી કથા સ્વામી કહે છે, એક વાર તા કહું વખાણી, લેજો સામર્થી નાથની જાણી, મહિતી રે છે ગામ ચ મારા, તેમાં ભક્ત સુતાર છે સારા. નામ દયાળજી ભક્ત ભણીએ, સાચો ભક્ત સ્વામીનો ગણીએ, અતિ નિર્મળ કોમળ ચિત્ત, જેને પ્રગટ પ્રભુમાં પ્રીત. સ્વામી કહે છે કે હવે બીજી એક ભગવાનના ભક્તની, મહારાજની એક વાત કહું છું, સાંભળો. એમાં ભગવાનની અલૌકિક સામર્થ્ય જણાય આવે છે. મહીસાગરના તીરે ચમારા કરીને ગામ આવેલું છે, ત્યાં ભગવાનના ભક્ત સુતાર જ્ઞાતિના દયાળજી કરીને ભગવાનના ભક્ત રહે છે. કેવા ભગત છે? તો કે સાચા ભક્ત સ્વામીના ગણી, સાચા ખરેખરા ભગત છે હૃદયથી. પાછા કહે છે, કેવા છે? અતિ નિર્મળ કોમળ ચિત્ત, જેને પ્રગટ પ્રભુમાં પ્રીત. ભગવાનને જે સાચા અને ખરેખરા ભક્ત છે, તો ભગવાન એનાથી પળ પણ દૂર રહેતા નથી. હા, દરેક જીવ સત્સંગમાં આવે, ભગવાન પાસે આવે, ત્યારે એની ભાવના તો સાચી જ હોય, પણ પછી ધીરે ધીરે કેવું થઈ જાય, સત્સંગનો કોઈ મહિમા, અલૌકિક પણ દિવ્ય પણ એના હૃદયમાંથી ઓછું થઈ જાય, અહોભાવ ઓછો થઈ જાય. પહેલાં એને ભગવાન પ્રત્યે, સંતો ભક્તો પ્રત્યે એને અહોભાવ હોય કે કેવી અલૌકિક, આ બધા કેવા સંતો, આ ભક્તો કેવા દિવ્ય છે, એવું હોય. પણ ધીરે ધીરે પાછું બધા એના દૈહિક ભાવો જોઈ અને એને લૌકિક પણ જણાઈ જાય, અને પછી એની મતિ લૌકિક થઈ જાય, સંતોમાં, ભક્તોમાં, સત્સંગમાં, અને એના કારણે એને પછી ક્યાંય અહોભાવ કે દિવ્ય ભાવ રહે, અને પછી એ પોતે પણ સત્સંગની અંદર જે કંઈ થોડું ઘણું કરે, પૂજા પાઠ કે જે કંઈ કરે, પછી બાહ્ય ચિહ્નો હોય, એ બધું થોડું રાખવા ખાતર હોય, પણ અંતરથી એને ભગવાનમાં કે સત્સંગમાં આટલો બધો ભાવ હોય, પછી ખાલી પોતે પણ, એટલે જે સાચો ખરેખરો ભક્તો એ કેવો હોય, હૃદયથી ભગવાનમાં, સંતોમાં, બધામાં એને અહોભાવ હોય, સત્સંગમાં અહોભાવ હોય,
અને જે કંઈ કરે તે મહારાજને રાજી કરવા, મોટા સત્પુરુષને રાજી કરવા કરતો હોય એને સાચો ભક્ત કહેવાય. પછી બીજા ભગત હોય તે ખાલી પછી બીજામાં બીજા ભક્તો પ્રત્યે પોતાનું આમ એ જણાવવા માટે કે હું સાચો છું, સારો છું, જ્ઞાની છું, નિયમ ધર્મ એવું દેખાડવા કરે, એ જુદું થઈ ગયું. બી બધું કરે સેમ ક્રિયાઓ, પણ એની અંતરની આશાઓ, એના અંતરનું શું કહેવાય, ઈચ્છાઓ જુદી હોય. પહેલાંને કેવળ ભગવાનને, સંતો ભક્તોને રાજી કરવાનું જ તાન હોય, એમ આ દયાળજી કરીને ભક્ત છે એ કેવા છે, તો સાચા ભક્ત છે સ્વામીના, કહેતા ભગવાન સ્વામિનારાયણના ખરેખરા ભગત છે. અને એનું કહેવા છે કે અતિ નિર્મળ કોમળ ચિત્ત, અત્યંત નિર્મળ છે, હૃદયની અંદર કોઈ બીજી ખોટી ઈચ્છાઓ, લૌકિક ઈચ્છાઓ નથી, કેવળ ભગવાનને રાજી કરવા માટે અને ભગવાનમય એનું ચિત્ત છે, નિર્મળ. જગતની કોઈ વાસનાઓ કે આસક્તિઓ કે બીજી કોઈ લૌકિક આશાઓ ભગવાન પાસેથી કે સત્સંગ કર્યાથી કંઈક મને મળી જાય એવી આશાઓ નથી, અને પ્રગટ પ્રભુમાં એને પ્રીતિ છે. લો, આ બે અતિ મોટા ગુણ છે એની અંદર. સ્વામી કહે કે એક તો નિર્મળ છે, કોમળ છે, ખોટી આશાઓ ઈચ્છાઓ એના હૃદયમાં છે નહીં, અને પ્રગટ ભગવાનમાં એને ખરેખરી પ્રીતિ છે. બે વસ્તુ હોય તો ભગવાનને એના એવા ભક્તો ઉપર ચોક્કસ હેત થાય થાય ને થાય. એટલે આ ભગત ખરેખરા ભગત છે, દયાળજી ભક્ત. તેના દેહનો આવ્યો અંત, આવ્યા તેડવા સ્વામીને સંત, મુનિમંડળ છે સર્વે સાથ, આવ્યા દયાળજી પાસે નાથ. ધાર્યું દર્શન સર્વે ગામ, કહે પધાર્યા સુંદર શ્યામ. દીધા દયાળજીને દર્શન, નિરખીનાથને થયો મગન. આ દયાળજી ભક્ત અત્યંત પ્રગટ પ્રભુમાં પ્રીતિવાળા હતા, અતિ નિર્મળ હૃદય અંતકરણવાળા હતા, બીજી કોઈ ઈચ્છાઓ હતી નહીં, મહારાજની અંદર મસ્ત હતા, મહારાજને વિશે એને સાચું હેત હતું, અને ભગવાનનું ભજન કરતા હતા. એમ કરતાં કરતાં એનો અંત સમય આવ્યો. અને આવા ભગત હોય એટલે મહારાજને તો બિરુદ છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું એને બદલે એમ સર્વે જનને જણાવવું. જે પોતાનો ભક્ત છે એને લેવા મહારાજ પોતે સ્વયં પધારે છે, એ નાતે મહારાજ પોતાનું બિરુદ એ પોતાના ભક્તને લેવા માટે અંતે સ્વયં પોતે જ પધારે છે. એ રીતે આ દયાળજી ભક્તને લેવા માટે મહારાજ જ્યારે ભગતનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ મુક્તોને સંતોને સાથે લઈ અને ભગતને તેડવા માટે આવ્યા છે દયાળજી પાસે. અને જ્યારે મહારાજ આવ્યા તો મહારાજ કોઈ છાની રીતે નથી આવ્યા, મહારાજ એવા દિવ્ય તેજના પુંજની મધ્યે દર્શન આપવા પધાર્યા. તો આખા ગામમાં બધાને નથી કહો કે આ દિવ્ય તેજને મધ્યે કોઈ અલૌકિક મહારાજ પધાર્યા છે, એવું બધાને દર્શન થયા. તો આખું ગામ પણ દયાળજીના ઘર પાસે મહારાજના દર્શન કરવા ભેગું થયું છે, અને દયાળજીને મહારાજે દર્શન આપ્યા છે. દયાળજી મહારાજના દર્શન કરીને અત્યંત આનંદિત થઈ ગયા. ઓહો, મહારાજ પધાર્યા છે, નિરખી નાથને થયો મગન. દયાળજી ભક્ત મહારાજને અંત સમયે દર્શન આપવા મહારાજ પધાર્યા છે ત્યારે મહારાજના દર્શન કરીને દયાળજી પણ અંતરમાં અત્યંત આનંદિત થયા અને મહારાજના દર્શન કરવા લાગ્યા. મહારાજ કહે છે હવે ભગતને, કહે ઉઠો ભાઈઓ સહુ મળી, કરો વાલાની ચાકરી વળી, આપો ઘોડાને ચાર્ય નીલેરી, કરાવીએ રસોઈ વેલેરી. જમે મહારાજને મુનિજન, આજ પધાર્યા છે ઘણે દન. એમ કહીને ઉઠ્યો આપ,
कहे बहुदने थयो मेळाप। हेलो, महाराज ने दर्शन करी, महाराज ने जोतानी साथे दयाळजी भक्त अंतर में खूब हर्षित थे, आनंदित थया कि ओ महाराज पधार्या छे। એટલે બધા ગામ લોકો પણ આવ્યા હતા મહારાજના દર્શન કરવા, આવા રીતે દિવ્ય પ્રકાશના અંદર મહારાજને જોયા એટલે બધા ગામ લોકોને પણ ખ્યાલ આવ્યો, એ બધા પણ દયાળજીને ઘરે પધાર્યા હતા। એટલે બધા એને દયાળજી કહે છે કે બધા ભક્તો બધા ઉઠો, તૈયારી કરો, ભગવાન પધાર્યા છે માટે મહારાજની ચાકરી કરવાની તૈયારી કરો। મહારાજ પધાર્યા છે, મહારાજની સાથે મહારાજની માણકી પણ પધારી છે માટે માણકીને માટે સરસ મજાનું ઘાસ વગેરે કરાવો અને મહારાજની માટે સરસ મજાની તૈયારીઓ કરાવો અને સરસ મજાની રસોઈ કરાવો। મહારાજ કેટલાય દિવસે આજે મહારાજ પધાર્યા છે એમ કહીને પછી દયાળજી ભક્ત પોતે ઊભા થયા અને મહારાજના દર્શન કરવા લાગ્યા છે અને મહારાજને કહે છે, ઓ મહારાજ, આજે ઘણા દિવસે તમારા મેળાપ થયો, કેટલાય દિવસથી તમારા દર્શનની ઈચ્છા રાખતા હતા, તમારું ભજન કરતા હતા, એમ કરીને દયાળજી ભક્ત સામેથી ઊભા થઈને મહારાજને મળવા માટે ઊભા થયા છે। સર્વે ઘરના માણસ રહ્યા જોઈ, દેખે દયાળજી ન દેખે કોઈ, કહે ગામ લોક અમે આજ આવ્યા ત્યાં સુધી દીઠા મહારાજ। જ્યારે દયાળજીએ બધા ભક્તોને કીધું કે મહારાજ પધાર્યા છે માટે બધા ભક્તો મહારાજનું સેવા માટે તૈયારીઓ કરો, મહારાજની ચાકરી કરો, આ માણકી ઘોડી માટે સરસ ઘાસ આપો અને મહારાજને માટે સરસ મજાની રસોઈઓ કરાવીએ, મહારાજ કેટલા દિવસે પધાર્યા છે માટે અત્યંત હર્ષિત થઈને આનંદિત થઈને બધાને જ્યારે વાત કરે છે, જ્યારે ઘરના લોકો એ કોઈને મહારાજના દર્શન થતા નથી અને ગામ લોકો જે બધા પધાર્યા છે એ પણ કહેવા લાગે કે અમે તે દર્શન કર્યા મહારાજના, અહીંયા બધા દર્શન કરતાં કરતાં એ ઘર સુધી પધાર્યા, ત્યાં સુધી દર્શન થતા હતા પણ હવે મહારાજના દર્શન થતા નથી। અને દયાળજીને મહારાજના દર્શન થાય છે, દયાળજી મહારાજને નિરખે છે, મહારાજને જોવે છે, એટલે બધા લોકો, ગામ લોકો અને ઘરના લોકો એ કોઈને દર્શન થતા નથી, અને ગામ લોકોને જ્યાં બહારથી ઘરે આવ્યા ત્યાં સુધી દર્શન થયા પણ ઘરે આવ્યા પછી એ લોકોને પણ દર્શન થતા નથી। કહે દયાળજી આવું ભાયાપ, બહુ હે તે ભર્યા મારો બાપ, હું તો જાઉં છું મહારાજ ભેળો, એમ કહેતા દેહ તેહ ઢળ્યો। લો, દયાળજી કે તમે શું વાત કરો છો, આ મહારાજ મારી સામે ઊભા છે અને અત્યંત હેત કરતાં કરતાં, અત્યંત કરુણામય દ્રષ્ટિ કરતાં કરતાં મહારાજ મારી સામું જોઈ રહ્યા છે અને મહારાજ મને કહી રહ્યા છે કે ચાલો ભગત, હવે તમે અમારી સેવાની તૈયારી ના કરશો, હવે અમે તો તમને કાયમ અમારી સેવામાં લઈ જવા માટે, અમારા દિવ્ય ધામમાં લઈ જવા માટે પધાર્યા છીએ। મહારાજે દયાળજી ભક્તને આવી વાત કરે છે ત્યારે દયાળજી ભગત કહે છે કે મહારાજ તો આ મારી સામે ઊભા અને મહારાજ મને આવા વચન કહે છે ને, અતિ હેત ભર્યા મારી સામું જોઈ રહ્યા છે માટે હવે હું મહારાજ ભેળો જાઉં છું, તમે બધા બીજી કોઈ તૈયારી કરશો નહીં, બધાને જય સ્વામિનારાયણ। આમ કહીને બધાય ભક્તો ને દયાળજી ભગત મહારાજના સમાચાર આપે છે અને મહારાજ મને તેડવા પધાર્યા છે અને હું મહારાજની સાથે હવે મહારાજના ધામમાં જાઉં છું, આવી રીતે જ્યાં બોલે છે ત્યાં દયાળજી ભક્તોનો જે પાર્થિવ દેહ છે ત્યાંને ત્યાં ઢળી ગયો છે અને ભગતને મહારાજ દિવ્યતનુ ધરાવી, ભાગવતી તનુ ધરાવી અને મુક્તના આકારે કરી અને મહારાજ પોતાના વિમાનમાં બેસાડીને મહારાજ એને ધામમાં લઈ જાય છે। સહુ રહ્યા છે આશ્ચર્ય પામી, કહે ધન્ય ધન્ય સમર્થ સ્વામી, સાચા તમે સાચો સતસંગ, પાપી જીવ નહીં કરે પ્રસંગ, આવી રીતે છૂટે ક્યાંથી દેહ,
मोटा मुनि ने दुर्लभ ये लो। दयाल जी भगत आटलू कहीं पोतानो देह छोड़ी महाराज ने अखंड सेवा महाराज साथे महाराज दिव्य धाम में पधार्या छे। बधा भक्तों गाम लोग बधाए महाराज दर्शन करीने आव्या था। आखू गाम ए पण आ प्रसंग जोई आ दर्शन करीने आश्चर्य पाम्या। कहो हो भगत ने पण धन्य छे अने महाराज ने धन्य छे के भगवान पोते केवी दिव्य अलौकिक सामर्थ्य जणावीने पोताना भक्त ने पोतानी साथे पोताना धाम में लई गया। आ सत्संग खरेखर बधा भक्तों जे गाम लोग भेगा थया त्यारे केवा लाग्या के महाराज तमे साचा सत्संग साचो पण जे पापी जीव होय ए आवो दिव्य प्रताप ने आवो दिव्य प्रसंग अलौकिक ऐश्वर्य जोईने पण आ सत्संग करी शकशे नहीं। जे पापी हशे अने बाकी तो आवो ऐश्वर्य ने आवो प्रताप जेने नजरे निहाळ्यो जेने नजरे जोयुं तो ए केम सत्संग ना करी शके। बधा भक्तो पछी परस्पर वात करवा लाग्या कहो आवी रीते देह छूटे ये तो कोई सामान्य जीवथी थई शके नहीं। मोटा मोटा योगीओ हजारों वर्षों सुधी तपश्चर्याओ करीने पण एने आवी सदगति अंत समय ना थाय एवी गति एक भगवानना भक्त ने महाराज अलौकिक सामर्थ्य जणावीने पोताना भक्त ने अंत समय देह छोड़ावीने बधाने जणावता लई जाय छे। आज प्रगट भगवान स्वामीनारायण प्रगट छे अने संतो भक्तो प्रगट छे अने आवो दिव्य प्रताप भगवान स्वामीनारायण ने त्यां जणाय। आवी वातो शास्त्रमां आवा प्रसंगों बीजा कोई शास्त्रों में क्या ही? भगवान स्वामीनारायण आप स्वामीनारायण संप्रदाय से बीजे क्या जाणवा सांभळवा मळता नथी। अने पूर्वे महाराज की हयाती में आ प्रसंगों बन्या पछी नथी बन्या एवुं नथी। आजे पण त्यार पछी थी लई अने ठीक आज सुधी एवा अनेक परचाओ भगवान आजे पण आपे छे। केटलाय भक्तों ने महाराज दर्शन आपीने कही जाए कि अमे तमने एकादशीना दिवसे धाम में तेड़ी जाइशू अने एकादशीना दिवसे ए रीते आवीने महाराज एने धाम में तेड़ी जाए। अने आ वात एटले आपणे कहीए कि भगवान स्वामीनारायण सर्वोपरि छे आ सत्संग सर्वोपरि छे ए केम जाण्यामां आवे कि भगवान वखते आवा प्रसंगो बन्या त्यार पछी बन्या अने आज वर्तमान काळे पण आवा प्रसंगो बने छे। अने जे आवी रीते बीजा कोई इतर संप्रदायमां क्यांय आवी वात सांभळवा मळती नथी। बीजा कोईपण शास्त्रों आपणे वांचीए सांभळीए भगवान छे बीजा घणा पण ए भगवान कई पोताना भक्त ने अंत काले लेवा पोते पधारे छे अने कहीने लई जाय छे एवी कथाओ आ स्वामीनारायण संप्रदायमां बने छे बीजी क्यांय बनती नथी। अने बीजे तो भगवान आपणे बीजा भागवत आदि शास्त्रोमां वांचीए सांभळे तो के भगवानना पार्षदो एने लेवा आव्या एवी वात सांभळवा मळे पण भगवान स्वयं लेवा पधारे अने पाछा कहीने जाय अनेक जीवोने दर्शन आपीने जाय અને પહેલેથી અગાઉથી કહીને લઈ જાય એવી એવો પ્રસંગ તો સ્વામિનારાયણ સત્સંગમાં બને છે। મોટા મોટા યોગીઓને પણ જે દુર્લભ છે એ પ્રાપ્તિ ભગવાન સ્વામિનારાયણને ત્યાં એક સામાન્ય ભક્ત હોય એને પણ ભગવાન એવો અલૌકિક પ્રતાપ જણાવીને લઈ જાય છે એ બહુ મોટી વાત છે। આવો અલૌકિક પ્રતાપને આવી સામર્થ્ય જોયા પછી પણ જે જીવને ભગવાનમાં આ સત્સંગમાં પ્રતીતિ ન થાય એ તો पापी जी होय तो ना थाय एवुं कहे छे। एवी रीते छूटे क्यांथी देह मोटा मुनि ने दुर्लभ ये ह थयो परचो कहे सहु मळी कहु वात बीजी ल्यो सांभळी एक कण बी कुशळ बाई एक कण बी कुशळ बाई जेने प्रीतयती प्रभु माई थई ताण निरखवानाथ चाल्या दर्शने लई संगाथ आवी रजनी रह्या डभासे અંતરે હરી મળવાયાશે જંપ ન વળે જંખના ભારી
क्यारे निरखो श्याम सुखकारी। हवे स्वामी बीजी वात कहे छे, कणबी ज्ञातिनी अंदर કુશળબાઈ કરીને ભગવાનના સ્ત્રી ભક્ત થઈ ગયા, એ કેવા હતા? તો કે જેને પ્રીત અતિ પ્રભુમાં, એને ભગવાનમાં અત્યંત પ્રેમ હતો, અત્યંત પ્રીતિ હતી। અને પછી શું થયું કે થઈ તાણ નિરખવા નાથ, ચાલ્યા દર્શને લઈ સંગાથ। અને ભગવાનમાં અત્યંત પ્રેમી, અત્યંત ભગવાનમાં હેતને કારણે એક દિવસ અત્યંત જ્યારે વિરહ થયો ભગવાનનો, કે મહારાજના કેટલાય દિવસથી મહારાજના દર્શન થયા નથી, દર્શન થયા નથી, ક્યારે મહારાજ મળશે? પછી જ્યારે અત્યંત વિરહ થયો ત્યારે પછી એમ થયું કે મહારાજ જ્યાં છે ત્યાં મહારાજના દર્શન કરવા જવું છે। તો કોઈ બીજા ભક્તોનો સાથ લઈ અને પછી ભગવાનના દર્શન કરવા માટે તો ચાલ્યા છે। અને ચાલતા ચાલતા રાત થઈને ડભાસા કરીને ગામ છે ત્યાં આવ્યા। અને પછી અંતરમાં ભગવાનને મળવાની ખૂબ આશા છે, ખૂબ ઝંખના છે કે મહારાજ મળે, મહારાજ મળે, મહારાજના દર્શન થાય। આવું સતત મહારાજનું ચિંતન ને મહારાજનું સ્મરણ ને મહારાજનું જ રટન છે કે ક્યારે મહારાજ મળે, ક્યારે મહારાજના દર્શન થાય। જંપ ન વળે ઝંખના ભારી, ક્યારે નિરખું શ્યામ સુખકારી। બસ હવે અંતરમાં એને એક જ ઘૂમરી છે કે ક્યારે મહારાજ મળે, ક્યારે મહારાજ મળે, ક્યારે મહારાજના દર્શન કરું। અને મહારાજનું મહારાજ જંપ ન વળે ઝંખના ભારી, અને જંપ એટલે કે શાંતિ કે સુખ થતું નથી, સતત મહારાજના દર્શનની અને અંતરમાં તાણ છે, ઝંખના છે। અને આમ કરતાં કરતાં એ રાત્રે ત્યાં ડભાસા ગામમાં રહ્યા છે। અતિ તલ ફેતન મન માઈ, થઈ આતુર ગઈ અકળાઈ, અતિ પ્રેમવશ થયા પ્રાણ, નાડી ન રહી નહીં ઓળખાણ્યા। ભગવાનમાં હેતને કારણે એટલું બધું એને અંતરમાં એ વિરહ થયો, એટલો બધો વિરહ થયો, અતિ તલફે તન મનમાં આમ વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા કે મહારાજમાં વિયોગને કારણે અત્યંત દુઃખ થયું। થઈ આતુર ગઈ અકળાય, જીવને કેવું હોય કે જે ઈચ્છિત પદાર્થ જે કંઈ ઝંખના રાખી હોય એ ના મળે, કોઈને ભૂખ લાગી હોય અને ખાવા ના આપો તો કેવો આકળો થઈ જાય, અને આમ ક્રોધમાં આવી જાય ને। એક 12 વાગ્યાને એને ભૂખ લાગી હોય અને કીધું હોય કે ભાઈ જલ્દી બનાવો, અને પછી 12:30 થાય ને 1 થાય ને 1:30 થાય તો એ ના આપે તો પછી દાદા શું થાય? કોઈનું પણ રાઈટ, જગત આપણા જીવ ઉપર હે ઝંખના તો થયા કરે, પણ પછી ક્રોધમાં આવી જાય ને પછી બધા એને કેટલું ધમપાછાડા કરે ને, છોકરાઓ હોય મોડીલો હોય એ ઘણી વાર કરે, મોટા હોય તોય, જો ટાઈમ થયો હોય ને 2 કલાક લેટ થાય તો શું થાય? ગુસ્સો આવી જાય ને। એમ બીજી કોઈ પણ વસ્તુની ઝંખના હોય, કોઈ લૌકિક પદાર્થોની ઝંખના હોય કે બીજી કંઈ ઝંખના હોય, તો એના કારણે જીવ કેટલી વાર અકળાઈ જાય છે, કેટલું દુઃખ થઈ જાય છે, અને કેટલું નહીં કહેવાનું કહી દે, બરાબર? આ લોકની વસ્તુઓ માટે આપણને કેટલી વાર અકળામણો થાય, પણ ભગવાન માટે કે કોઈ ભગવાનના એકાંતિક સત્પુરુષમાં કેટલાય દિવસથી દર્શન ના થયા હોય, ના મળ્યા હોય, તો અંતરમાં આપણને ઝંખના કે દુઃખ થાય કે ઓ ક્યારે મળે, ક્યારે દર્શન થાય, એવી એના માટેની ઝંખના જીવમાં થતી નથી। જીવ ગુરુજી કહે ને, ઘણીવાર આ જીવ સ્ત્રી માટે, પુત્ર માટે, માતપિતા માટે, કોઈ નાના છોકરા હોય તો માતપિતાના વિયોગમાં રડતા હોય, કોઈ મોટા હોય તો પુત્રના વિયોગમાં રડતા હોય, સ્ત્રી પતિના વિયોગમાં રડતી હોય, પતિ એના વિયોગમાં રડતા હોય ઝંખનાઓ કરીને, પણ કોઈ જીવને ભગવાનના વિયોગમાં કે મોટા સત્પુરુષના સંતના વિયોગમાં જીવને રડવું આવતું એનાથી ક્યારે જીવ અકળાતો નથી કે ક્યારે કેટલાય દિવસથી મહારાજ મળ્યા નથી, મોટા સત્પુરુષના દર્શન થયા નથી, અને એના કારણે જીવને ક્યારે અકળામણ થઈ નથી। એમાં જો અકળામણ થાય ત્યારે આપણે મહારાજમાં કે સત્પુરુષમાં હેતવાળા જીવ થયા કહેવાઈએ। આ કુશળબાઈ છે એને કેટલાય દિવસથી જ્યારે મહારાજના દર્શન ન થયા, તો મહારાજ ક્યાં છે, શું છે, કંઈ સમાચાર નથી, એ તો ચાલ્યા મહારાજના દર્શન કરવાના નીકળ્યા, અને અંતરમાં અત્યંત બસ મહારાજ મહારાજને મહારાજ જ છે, કે જંપ વળતો નથી, મનમાં
अत्यंत आतुर थे अकड़ाई गया छे, तन मननु कई भान रह्युं नथी, अति प्रेमवश थया प्राण, नाड़ी न रही नहीं ओळखाण। लो नाड़ी पण चालती बंद थई गई, एटले आम कहता बेभान जेवा थई गया, कई शरीरनुं देहभान पण रह्युं नहीं अने नाड़ी चालती होय बंद थई गई, एटले प्रेमवश थईने एने भगवाननो विरह थयो। एवे समे आव्यायल बेल छेल छोगाड़ो छ बीलो छेल, शोभे सुंदर मूर्ति सारी, आवी उभायागे सुखकारी। पछी महाराजनी धीरज पण रही नहीं, महाराजने पण धीरज खूटी, कहो आ प्रेमी भक्त ने जो अत्यारे हूँ नहीं जाऊँ तो हवे एनो देह पण रहेशे नहीं, माटे आ समय मारे तत्काल हवे एने दर्शन आपवा मारे जवू पड़शे। त्यारे महाराज पण ए भगतनी सार लेवा एनी अंतरनी आशाने पूरी करवा माटे महाराज पधार्या छे। केवा छे तो के शोभे सुंदर मूर्ति सारी, आवी उभा आगे सुखकारी, अत्यंत मनोहर मूर्ति महाराजनी, महाराज शृंगार धारण करी महाराज ए भक्तनी सामे आवीने उभा रह्या छे। हसी हसी बोलावे दयाळ, करो दर्शन तन संभाळ, त्यारे हरिजन थया सचेत, लाग्या पाय करी बहु हेत। महाराज आवीन हसता हसता भगतनुं नाम लई, स्त्री भक्तना नाम लई अने एमने बोलावा लाग्या, अने महाराज कहे छे कि जो अमारी सामू जो अमे तमारा दर्शन अमने दर्शन आपवा माटे तमारी आशाने झंखनाने पूरी करवा माटे अमे तमारा सामे पधार्या छीए। अने महाराज अत्यंत प्रेमथी अने अत्यंत हसता हसता ए भक्तनी साथे वातो करता करता महाराज एने बोलावे छे। त्यारे पहेला स्त्री भक्त કુશળબાઈ એ પણ જે બેભાન અવસ્થામાં થઈ ગયા હતા એ પાછા આમ સચેત થયા, ભાનમાં આવ્યા અને મહારાજને સામે જોઈને અત્યંત હર્ષિત થયા અને મહારાજના ચરણમાં પગે લાગ્યા અને અત્યંત આનંદ થયો। કહે ધન્ય ધન્ય મહારાજ દીધા લોકી દર્શન આજ, ત્યારે નાથ કહે સુણો જન, તારું જાણ્યું જે છૂટશે તન, માટે આવ્યા ઉતાવળાય મે, કરી બહુ તાણ્ય જ્યારે તમે। લો પેલા સ્ત્રી ભક્ત પણ સચેત થઈને મહારાજને સામે જોયા અને અહો એ તો આનંદ આનંદિત થઈ ગયા, કારણ કે કેટલી ઝંખના હતી અને મહારાજ માટે આકળા થઈને બેભાન થઈ ગયા હતા, એટલો એનો વિરહ થયો હતો। જ્યારે મહારાજ સામે ચાલીને એને દર્શન આપવા પધાર્યા અને મહારાજ અત્યંત હેતથી હસતા હસતા એમની સાથે વાતો કરતા કરતા એને બોલાવ્યા છે, ત્યારે મહારાજને પ્રણામ કરીને કહેવા લાગ્યા છે કે મહારાજ આજ મને ધન્ય કરી, આજ તમે સામે ચાલીને મને દર્શન આપવા પધાર્યા। ત્યારે મહારાજ કહે છે કે આજે તો અમે જાણ્યું જો અમે નહીં જઈએ તો તમારું દેહ છૂટી જશે એવો વિરહ તમને થયો હતો, માટે અમારે તાત્કાલિક તમને દર્શન આપવા માટે ઉતાવળા મહારાજ કે અમે તો તરત તમને દર્શન આપવા માટે આવ્યા છીએ, માટે આવ્યા ઉતાવળાય મે, કરી બહુ તાણ્ય જ્યારે તમે, હવે અમે જાશું પાછા વળી, તમે આવજો સહુ ત્યાં મળી। લો જ્યારે ભગતને અત્યંત વિરહ થયો તો મહારાજ એમના વિરહને શાંત કરવા માટે એમની ઈચ્છાને પૂરી કરવા માટે મહારાજ સામેથી તરત મહારાજને પ્રગટ થવું પડ્યું કે મહારાજ કે જો હવે હું નહીં જાઉં તો આ ભગતનો દેહ રહેશે નહીં, એટલે એની ઈચ્છાને એની ભાવનાને એના પ્રેમને પૂરો કરવા માટે મહારાજ પધાર્યા।
જીવને આપણે આ જગતની અંદર એક જીવને બીજા જીવમાં હેત થાય તો કેટલું કરે, તો કે આ લોકોના જગતના જીવ મળે એવું કંઈ નથી, એનો વિરોધી તો ક્યાં હોય ને એને શું હોય, પણ ભગવાનમાં કરેલું હેત તો સીધું ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન જીવના કણ પળ પળના સાક્ષી છે. આ જગતના જીવમાં તો આ જીવને હેત થાય છે પોતાના સગબંધીઓમાં કે પુત્ર પરિવારમાં કે ઇતર બધી જગ્યાએ, રાઈટ? પણ એમાં કરેલું હેત એ જીવને શું આપે? આ લોકમાં આ લોકમાં હેત ને મોહ થાય ને એમાં જીવ પૂરો એનું આયુષ્ય પૂરું થઈ જાય ને એનાથી તો અમુક મોક્ષ થવાનો હોય તોય ના થાય, નરકમાં જાય, બરાબર? પણ ભગવાનમાં કરેલું હેત એ હેત સીધું ભગવાન સુધી પહોંચે અને ભગવાન સીધા એ ભગતની ભાવનાને આવી રીતે કેટલાય બીજા લોકમાં કોઈ જીવો હશે કે જે વિરહમાં મરી જતા હશે, રાઈટ? પણ એનાથી એને શું થાય? લોકમાં હેત કર્યું તો એનાથી કંઈ નહીં, પણ ભગવાનમાં જો કરેલું હેત હોય તો ભગવાન તો એના પળ પળના એના દરેક સાક્ષી છે. તરત ભગવાનને ધાર્યું કે આ ભગતને મારા વિયોગ એટલો છે તો મહારાજ એને તરત દર્શન આપવા પધારે. અને જગતમાં કરેલું હેત બંધનનું કારણ બને છે, ભગવાનમાં કરેલું હેત જીવના મોક્ષનું કારણ બને છે. અને જગતમાં કરેલું હેત થોડી વાર આનંદ આપે, સુખ આપે, પણ પાછું એ જ હેત પાછું દુઃખ આપે છે. પણ ભગવાનમાં કરેલું હેત તો એને શાશ્વત અને કાયમ સુખ આપે છે. અને એ સુખ કેવું છે? એ સુખ લૌકિક સુખને તો એને હમણાં એની તો કોઈ ગણતરી જ નથી, પણ એ અલૌકિક સુખ છે. એ સુખ ક્યારેય નાશ પામે ને એવું છે, અને એ કાયમ. પછી ભગવાનમાં કર્યું હોય હેત તો પછી ભગવાન એને એવું સુખ આપે કે એ સુખ અવિનાશી હોય, એ ક્યારેય સુખનો નાશ થાય નહીં એવું, અને પરમનન્ટ સુખ. અને આ લોકમાં જે કરેલું હેત એ તો આપણને અહીંયા વિરહ કરાવે ને પછી દુઃખ કરાવે. માટે ભગવાનમાં કરેલું હેત એ જીવનું સાચું હેત છે અને એમાં જ જીવને કરવા હેત કરવાનું છે. કારણ કે જગતમાં અને દેહમાં અને દેહના સંબંધીઓમાં તો બધાને હેત થાય છે, એને એ જ મોટી માયા છે અહમ અને મમત્વ. પણ એ માયાને છોડીને એ હેતને છોડીને ભગવાનમાં ભગવાનના સંતો ભક્તોમાં હેત જ્યારે જીવ કરે છે તો એ જ એને માયાથી પર અલૌકિક હેત થઈ ગયું અને એ અલૌકિક હેત એને ભગવાન એના જીવનું મોક્ષનું કારણ બને છે અને એને ભગવાનના દિવ્ય સુખનો કાયમ ભોગતા એ જીવ થઈ જાય. એટલે આપણે બધાને પણ કરીને એ કરવાનું છે કે ભગવાનમાં હેત આવું કરવાનું છે. આ ભગતના કુશળબાઈના પ્રસંગને સાંભળીને મહારાજે ભગતને કહે છે કે તમારું અમે એવું જાણ્યું કે જો અમે આ સમયે નહીં આવીએ તો તમારો દેહ છૂટી જશે. માટે મહારાજ કે અમારે તમને દર્શન આપવા તમારી ભાવનાને પૂરી કરવા માટે પધાર્યા છીએ. માટે હવે ચિંતા કરશો નહીં, તમે અમારા દર્શન માટે આવ્યા છો તો આપણે પાછા ત્યાં મળીશું જ્યાં તમે દર્શને આવ્યા છો, કારણ કે ગઢપુર જતા હશે. પણ મહારાજ રસ્તામાં જ આ ભગતનો એટલો વિરહ થયો ડભાસા ગામમાં, તો મહારાજ ત્યાં અમને દર્શન આપવા પધાર્યા. મહારાજ કે હવે પાછા ચાલતા ચાલતા ગઢપુર આવજો ને ત્યાં આપણે દર્શન થશે, ત્યાં ભેગા થઈશું. આવી રીતે મહારાજ દર્શન આપી ભગતનો વિરહ ટાળી અને એને સાંત્વના આપી સુખ આપીને મહારાજ પાછા અદ્રશ્ય થયા છે. માટે આવ્યા ઉતાવળાય મેં કરી બહુ તાણ જ્યારે તમે, હવે અમે જાશું પાછા વળી તમે આવજો સહુ ત્યાં મળી. એમ કહી કંઠથી ઉતારી આપી માળા સુખડની સારી, એક કંઠી કાજુ ઝીણે પારે દીધી વાલે તે પણ તે વારે. દહી માળાઓ ચાલ્યા મહારાજ કરી અલૌકિક એ હકાજ, જોઈ જન પામ્યા છે આનંદ કહે ધન્ય સ્વામી સહજાનંદ. મહારાજ કે હવે અમે પાછા જઈશું, તમે બધા પાછળ ચાલતા ચાલતા આવજો, ત્યાં પાછા આપણે મળીશું. એમ કહીને મહારાજે ભગતને દયાળ કુશળબાઈને પોતાના કંઠમાં પહેરેલી સુખડની માળા મહારાજે ભગતને પહેરાવી, સાથે મહારાજે પોતાના કંઠમાં જે સરસ ઝીણા પારાની કંઠી પહેરી છે એ પણ મહારાજે એમને પ્રેમથી આપી.
અને પછી મહારાજ બંને માળાઓ અને કંઠીઓ આપીને પછી મહારાજ ત્યાંથી અદૃશ્ય થયા અને મહારાજ ગયા છે. દૈ માળાઓ ચાલ્યા મહારાજ કરી અલૌકિક એહ કાજ. અને પછી આ બાઈ સવારે જાગ્યા, કે એ તો જાગતા જ હતા, અને મહારાજના દર્શન કર્યા પછી સવારે બધાને વાત કરી, બધાને ખ્યાલ આવ્યો કે મહારાજના દર્શન થયા હતા અને મહારાજ પધારીને સુખડની માળા અને કંઠીઓ આપી ગયા. બધા ભક્તો પણ આનંદિત થયા અને કહેવા લાગ્યા કે ભગવાન સ્વામિનારાયણને ધન્ય છે અને એના આ કુશળબાઈને પણ ધન્ય છે કે એની મહારાજની અલૌકિક પ્રીતિ કે મહારાજ એને દર્શન આપવા સ્વયં પધાર્યા. એહ આપી મૂરતીને માળ, એહ જેહ આપી મૂરતીએ માળ, તે ફેરવે છે હજી મરાળ. આપી અલૌકિક દામ, એહ દીઠી છે નિષ્કુળાનંદે તેહ. આ સ્વામી જ્યારે આ લખે છે પ્રકરણ, ત્યારે સ્વામી કહે છે કે જે મહારાજે અમને માળા આપેલી એ માળા હજી ભગત ફેરવતા હશે. આપી અલૌકિક દામ, એહ દામ એટલે અલૌકિક સંપત્તિ આપી, કે ભગવાનનું જે દર્શન મહારાજ સામે ચાલીને આવીને આપ્યા અને મહારાજે પોતાના કંઠમાં પહેરેલો હાર અને માળા આપી, આ અલૌકિક સંપત્તિ છે. લૌકિક દામ એટલે કે લૌકિક સંપત્તિ આપી, પણ આ તો ભગવાનના દર્શન અને ભગવાનની કંઠની માળા અને કે સુખડની માળા અને બીજી એક માળા આપી એ અલૌકિક વસ્તુઓ છે. એવી રીતે મહારાજ પોતાના ભક્તોના પ્રેમને પૂરા કરે છે અને ભક્તને મનોરથને મહારાજ પૂર્ણ કરીને એને આનંદિત કરે છે. અને સ્વામી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ વાત મેં મારી નજરે દીઠેલી વાત છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્ય શ્રીજી મહારાજે હરિજનને પરચાપુર્યાય નામે 138મું પ્રકરણ. 138 પ્રકરણ પૂરા થયા. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ આસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.